શરદી ન જાય, કોઈ કોઈને તો ચક્કર આવી જાય, કોઈને તો એટલી બધી તૈયારી સાથે માણસ યાત્રા કરવા જાય કે આપણને એમ લાગે આજે કાયમ રહેવાનું છે કેમ. યાત્રાનો બીજો નિયમ છે, જે યાત્રામાં સંત દર્શન થાય એ ખરી યાત્રા છે. અને યાત્રાનો ત્રીજો નિયમ છે, જે યાત્રામાં સત્સંગ થાય એનું નામ યાત્રા છે. વિદુરજીને ભગવાન બદ્રિકાશ્રમ મોકલે છે, જ્યાં મૈત્રી ઋષિનો આશ્રમ છે. મૈત્રી મહારાજને વંદન કરીને વિદુરજીએ પ્રશ્ન કર્યો છે, બાપજી હું ગયા જન્મમાં શું હતો એ મને કહો ને. મૈત્રી ઋષિ વિચારવા પડે કે આટલા જ્ઞાની પુરુષ, આટલા ભક્ત પુરુષ, જેની ઘરે ઠાકોરજી આવીને ભાજી આરોગી જાય, અને એ મને ગયો જન્મ જાણવાની વાત કરે છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે, ગતે ન કેમ, જે કહ્યું એ જાણવાની કોશિશ કરવી, ન ભૂતકાળમાં પડવું, ન ભવિષ્યકાળમાં પડવું, જીવવું તો વર્તમાનમાં જીવવું. કલમે નહીં જીને કા, પલમે જીને કા. જો પલ તમે મિલી બસ ઉસમે જીવો. માની લઈએ કે કોઈ કદાચ આપ ભૂતકાળ જાણતું હોય, જ્ઞાતાઓ બેઠા છે એની ના નથી, પણ જાણે ફાયદો છે. આપણે આપણે કોઈને આપણો ગયો જન્મ જાણવા માંગીએ અને એ જાણકાર હોય છે એમ કહી દે, તમે ગયા જન્મમાં કબૂતર હતા, શું દશા થાય આપણે, જાણીને દુઃખ જ થાય. આ બધી હોશિયારી તો અત્યારે, બાકી ત્યારે તો ખાલી ગુરુ ગુરુ એટલું શું. પણ મૈત્રી મહારાજે વિદુરજીને એના ગયા જન્મની કથા એટલા માટે કહી, વિદુરજી યમરાજાનો અવતાર છે. યમરાજાને માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો છે. માંડવ્ય ઋષિને વગર કારણે સૂર્ય ચડાવવા માટે યમરાજ લઈ જાય છે, ત્યારે માંડવ્ય ઋષિ પૂછે છે કે કયા ગુનાની સજા આપે. માંડવ્ય મહારાજને યમરાજે ખુલાસો કરવો પડ્યો કે તમે આમ જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી, તો બાલપણમાં રમતા રમતા એક પતંગિયાને પાંખ તોડી નાખેલી, એ પતંગિયો તરફડીને મૃત્યુ પામેલું, એટલે તમારે સૂર્ય ચડવું પડે છે. ત્યારે યમરાજાએ માંડવ્ય ઋષિને કીધું કે હે માંડવ્ય મહારાજ, નિયમ તો એવો છે, અજાણતા ભૂલ થઈ હોય એની સજા અજાણતા બનવી જોઈએ. હું તમને શ્રાપ આપું છું, તમે પૃથ્વી ઉપર મનુષ્ય થઈને આવતા, તમને યમલોકમાં રહેવાનો અધિકાર નથી. ઉપરવાળા કાંઈ પણ ભૂલ કરે તો એને ક્યાં મોકલાય છે, અહીંયા નીચે. નીચેવાળા ભૂલો કરે એને ખબર નહીં ક્યાં રવાના કરાતા. પછી કથામાં વારા ઘડી આવું આવે, ફલાણાએ આ ભૂલ કરી ગયો પૃથ્વી પર, જય વિજય આ ભૂલ કરી આવ્યા પૃથ્વી પર. માંડવ્ય ઋષિના શ્રાપથી યમરાજા વિદુર થઈને આવ્યા છે. મૈત્રી મહારાજ કહે, હે વિદુરજી તમે યમનો અવતાર છો. એ વખતે વિદુરજીએ માંડવ્ય ઋષિને યાદ કરીને કીધું કે ઋષિએ મને શ્રાપ નથી આપ્યો, તો ઋષિએ મારા પર અનુગ્રહ કર્યો છે. ઋષિના શ્રાપમાં પણ આશીર્વાદ સમાયેલો હોય છે. અહીંયા ભાગવત કથા શરૂ થાય છે. ત્રણ જગ્યાએ ભાગવતજીની કથા ચાલે છે. ગંગાને કિનારે સુખદેવજી મહારાજ કથા કરે છે, બીજો સુખજી સૌનક મહાત્માઓને કથા શ્રવણ કરાવે છે, અને આ ત્રીજો ઘાટ બદ્રિકાશ્રમમાં મૈત્રી મહારાજ વિદુરજીની કથા શ્રવણ કરાવે છે. નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મનું દર્શન પૂછ્યું છે. એક બ્રહ્મ નિરાકાર છે, એક બ્રહ્મ નરાકાર છે. નિર્ગુણ બ્રહ્મ કોને કહે, જેનું નામ નથી, જેનું રૂપ નથી, જેનું કદ નથી, જેનો આકાર નથી, જેને જોઈ શકાતો નથી,
જેને વર્ણવી શકાતો નથી, જેને કેવળ અનુભવી શકાય છે એ બ્રહ્મ છે. આપણા આપણા શાસ્ત્રોએ બંનેનો સમન્વય કર્યો છે. અમારો બ્રહ્મ નિરાકાર પણ છે, અમારો બ્રહ્મ નિરાકાર પણ છે, અમારો ઈશ્વર નિર્ગુણ પણ છે. અવાસ્યસ્ત નિરોધ્યસ્ય પુણ્યાંસ્ત વસ્યસ્ય ભગવત કહે છે. સ અસ્ત્રય પરબ્રહ્મ પરમાત્મેતિ શબ્દતે. પણ એ ઈશ્વર લીલાઓ કરે છે, એ જ હરિ અવતાર ધારણ કરે છે. યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુતાનામ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ. ઘણા લોકો એમ કહે છે અસુરોને મારવા માટે ભગવાન આવ્યા. હમ ઇસ બાત સે સહમત નહીં. રાક્ષસોને મારવા માટે જ પ્રભુ અવતાર ધારણ કરે એમાં અમારું ભાગવત સંમત નથી. શું રાવણને મારવો હોય તો ભગવાન એને ઉપર બેઠા બેઠા ન મારી શકે? કૌશને મારવા માટે જ કૃષ્ણ આવે નહીં. પહેલું કારણ તો પરિત્રાણાય સાધુના. કૃષ્ણ શું બોલ્યા છે એ સમજીએ પહેલા. ભગવાન કહ્યું સાધુના સંતોના વૈષ્ણવના હરિભક્તોના પરિત્રાણ માટે આવું છું. પછી આવ્યા પછી જે અસુરો હોય જે કઈ કચરા હોય સાફ કરતો જાય એ વાત જુદી છે. ખાસ એના માટે ભગવાન આવે. બીજું શું રાવણને ખબર નથી રામ બ્રહ્મ છે? શાસ્ત્રોમાં રાવણને બ્રહ્મવેતા કહ્યો છે. વેદને સ્વર રાવણ આપે છે. દક્ષિણ ભારતમાં કંબ ઋષિ થઈ ગયા, જેને કંબરામચરિતમાનસ લખ્યું છે. એ કંબરામાયણમાં તો એવો પ્રસંગ છે કે ચૈત્ર સુદ આઠમને દિવસે સાંજે આ ટાઈમ રાવણ જ્યારે સભા પૂરી કરવાનો હતો ત્યારે એને ઉભા થઈ અને આખી લંકાના લોકો ઉપર ફરમાન જાહેર કરે કે હે લંકાના લોકો સાંભળો, મારો હુકમ છે શું, આવતીકાલે સૂર્યોદયથી લઈ અને પરમ દિવસના સૂર્યોદય સુધી 24 કલાક ક્યાંય માંસાહાર ન થવો જોઈએ, ક્યાંય મદિરાનું પાન નહીં થવું જોઈએ. આવું રાવણ હુકમ કરે છે. એના મંત્રીઓને એના સચિવોને બહુ નવાઈ લાગે. લંકામાં માંસાહાર અને મદિરાપાન સિવાય કઈ થતું નતું. ફળ ફૂલ તો કોઈ ખાતા જ નતા. અનાજ શું કહેવાય લંકાને ખબર જ નતી. અને માંસાહાર અને મદિરા ઉપર જીવનારો એ સમાજ અને એનો રાજા એને એક દિવસ તમામ નિષેધ કરી નાખે, બંધ રાખજો એમ કહી દે. બધા વિચારવા પડે. એના મહામંત્રી એવા જઈને પૂછ્યું કે મહારાજ તમારો હુકમ અમે માથા ઉપર ચડાવીએ છીએ, પણ એ એક ખુલાસો તો કરો શું આવતીકાલે આ નહીં કરવાનું કારણ શું? ત્યારે કંબ રામાયણમાં એવું પ્રમાણ છે, રાવણે જાહેરાત કરેલી કે હું જાણું છું તમને આ બે વસ્તુ વગર ચાલવાનું નથી, પણ કાલનો દિવસ પૂરતો આ નહીં કરતા કેમ? તો કે જેના દરવાજા આગળ અમે હાથમાં ભાલો લઈને ચોકી કરી છે એ અમારો હરિ. કાલે અયોધ્યામાં રામ અવતાર થઈ રહ્યો છે, પ્રભુ પધારે. અને અમારો ઈશ્વર કાલ અવતાર લઈ ગયો હોય તો કાલના દિવસ પૂરતી આટલી મર્યાદા રાખે છે. હવે જેને રામના આવતા પહેલા આવવાની ખબર પડી જાય એ શું, એને મારવા માટે જ ભગવાન આવે? એક જ કારણ છે, કયું? સાધુ સંતોના પરિત્રાણ માટે ભગવાન. ભગવાનના 24 અવતારોની કથાનું નામ ભાગવત છે. 24 અવતારોમાં 10 અવતાર મુખ્ય છે. 10 અવતારમાં રામ અને કૃષ્ણ અવતાર મુખ્ય છે. પણ એમાંય ભાગવતજીએ ભગવાન કૃષ્ણના ચરિત્રને પ્રધાન્યતા આપી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે, સુખજી સવનક મહાત્માઓને કહે, બદ્રિકાશ્રમની ધરતી ઉપર હવે મૈત્રીજી મહારાજ વિદુરજીને કહે,
मनु महाराज ना वंशजों की कथा थी आरंभ करियो छे। मनु ना वंशजो मनु राजा ने त्रण कन्या हती, आहुति, देवहूति अने प्रकृति। एमा देवहूति नाम नी कन्या नो लग्न करदम ऋषि साथे निश्चित करेलो। करदम महाराज ने मनु राजा ए कीधुं मारी कन्या नो दान करू छू। बोले हूं स्वीकार करू, पण मारे एक वात पहला सांभळो, शुं मारु लग्न योग प्रधान रहेशे, भोग प्रधान नहीं। आ देशमां लग्न योग माटे थता हता, लोकोए एनो अर्थ भोग करी नाख्यो। दुनियाना 32 देशोमां हूँ फर्यो छुं। आत्मस लागवा माटे नथी कहेतो, पण एक वस्तु कही दऊं कि जे दर्शन भारतनी संस्कृतिमां देखाय छे ए दुनियानी कोई संस्कृतिमां नथी देखातुं। अपने त्या लग्न ने पण योग, अरे लग्न ने एक संस्कार कयो, 16 संस्कारमां एक संस्कार। કોઈના લગ્ન ન થતા હોય, કોઈનું સપન ન થતું હોય, પછી જન્માક્ષર હાથમાં લઈને મહારાજને લોકો કહે કે મહારાજ જો ને આનો લગ્નનો શું યોગ ક્યારે છે? કદમ મહારાજે એ વાત તે મનુ રાજાને કીધું, તમારી કન્યાને પૂછો, હું લગ્ન કરીશ પણ એક પુત્ર માટે કરીશ, પુત્ર દર્શન થશે એટલે હું સંસાર છોડી દઈશ, મારી આ વાત માન્ય છે ને? બોલે હા, દેવોતીએ સંમતિ આપી। पुत्र जन्म थवाने बदले नव कन्याओं का जन्म थया, जेने नवदा भक्ति की दिशे। एक एक कन्या के ऋषि मुनि ने अर्पण थाय छे। अरुंधति नाम की कन्या वशिष्ठ ने अर्पण थया, अनुसुया नाम की कन्या अत्रि ऋषि ने अर्पण थया, जेने भगवान दत्तात्रेय नु दर्शन कराय। नव कन्याओं ना जन्म पछी करदम ने देवहूति जी ने त्या कपिल भगवान नु प्रागट्य थाय छे। बोलिए श्री कपिल भगवान की। कर्म महाराज ग्रस्त आश्रम धर्म छोड़ी गया छे, पूर्व शर्त प्रमाणे घर छोड़ी जता रहा। आश्रम ने अंदर फक्त देवहूति मां ने कपिल भगवान रहा छे। पण ते दिवसे एक बहु अद्भुत दर्शन देखायो छे। कपिल भगवान ऊंचा आसने बैठा छे, देवहूति मां चरणों मां बैठा छे। देवहूति जे कपिल भगवान पासे सांख्य ना बोध नो आग्रह केलो छे। हे भगवान, मने सांख्य शास्त्र संभळावो, मने सांख्य नो उपदेश आपो, सांख्य आत्मन उद्धार माटे नो योग छे, सने सांख्य योग केलो छे। कपिल भगवान ने दर्शन आप्युं छे। कपिल भगवान बोल्या छे, देवहूति मां ने कह्युं, मां धर्म अर्थ काम ने मोक्ष चतुर्विध पुरुषार्थ की फल प्राप्ति माटे आ संसार में मनुष्य देह धारण करी रहा है। मनुष्य जन्म नो हेतु बताया, एक एक कर्तव्य बताया, देह ने देह बच्चे नो दर्शन कराया। बहु बहु शाह बहु बहु उनाण में लई गया कपिल भगवान। देखाय रह्यो छे बधुं असत्य छे, जे समझ में नथी आयो ए ज सत्य छे। અંધારામાં જતા હોય અને દોરડી પડી હોય, અચાનક નજર પડે તો સાપ દેખાય, માણસ ભાગે, સાપ છે એમ લાગે, પણ જેવો પ્રકાશ કરે, બેટરી કરે, પછી ખ્યાલ આવે ના ના આ તો દોરડી હતી। જેમ અંધારામાં પડેલી દોરડી માણસને સર્પ દેખાય છે, કપિલ ભગવાન બોલ્યા છે, જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધારું છે ત્યાં સુધી ખોટું બધું જ સાચું લાગે। એમાં પુત્રની વ્યાખ્યા આવી છે, કપિલ ભગવાને બહુ સુંદર, મને આખી કપિલ ગીતામાં આ સૂત્ર બહુ ગમે। પુંગ તારયતિ ઇતિ પુત્ર, પુત્રનો અર્થ શું? કોઈને આપણે એમ કહીએ કે તું કોનો પુત્ર, તરત એમ કે ફલાણા ભાઈનો પુત્ર, પણ હું આનો પુત્ર છું એમ કહેવડાવવાનો અધિકાર કોને? જે પુંગ નામના નરકમાંથી મા બાપને તારે, પુંગ તારયતિ ઇતિ પુત્ર। આજે અમારા આંગણા પરિવાર દ્વારા જ્યારે પિત્રોને યાદ કરીને, મા બાપને યાદ કરીને, દિવંગત આત્માઓને યાદ કરીને જ્યારે આ ભગવત કથા યોજાય છે, ત્યારે મારે ખાસ કહેવું
बाप ना आत्मा ने सूखा। અને એટલા માટે તો પુરીત મહારાજે ગાયું છે બહુ સરસ લખો તમારા હો ભલે મા બાપ જે ના નાથયા લાખ નહીં પણ આવે છે બોલો ભલે બીજું બધું આપણા શાસ્ત્ર બીજા બધા જ આદેશોને બાજુ પર રાખીને પહેલો આદેશ એ આવ્યો માતૃ દેવો ભવ પિતૃ પછી આચાર્ય પછી અતિથિ પછી બીજું બધું આખો બહેનો થી માંડી ભાઈઓ બાળકો રમેશભાઈ પાસે તો વાત નથી કરી શકાય. હું બહુ રાજી છું જેને પોતાના પિતૃ જેનો પિતૃ સુખી હશે જેના પિતૃના આશીર્વાદ હશે એને એને જીવનમાં બધાના આશીર્વાદ મળશે. મા બાપને દેવ માનવું એ ભારતની સંસ્કૃતિનું પહેલું દર્શન એ પ્રથમ સોપાન છે. અને એમ જ પહેલા માતૃદેવો ભવ, પહેલા પિતૃદેવો ભવ નથી, પહેલા શું લખ્યું છે માતૃદેવો ભવ. શરૂઆતમાં નહોતું કીધું સ્વર્ગસ્થ જયાબાને યાદ કરીએ ને તો જેટલા એના પરિચયમાં આવ્યા છે જેટલા જેટલા એના એના સંપર્ક એ બધાને માટે અનુભૂતિ મસ્તિષ્ક ઝૂકી જાય. એક જ અક્ષરનો શબ્દ છે માં, માં શબ્દમાં કેટલા અક્ષર છે પણ એક અક્ષરના શબ્દમાં ખબર નહીં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે એવું લાગે છે. મધુને મીઠા મેં દાન લો
ભલે પૈસો પણ ગયો હોય પણ ઠાકોરજી દયા કરે પાછો આવે તો ખાઈ લો એ જમનાના વીર તો जी जुदे